અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. દમણ નગરપાલિકા વિસ્તારમાં બિલ્ડિંગોમાં કાર્યરત લિફ્ટનું ઇન્સ્ટોલેશન માટેની NOC કોઈ પ્રક્રિયા નથી. નગરપાલિકા વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવું હોય તો નગરપાલિકા પાસેથી જે તે બાંધકામની NOC લેવી પડતી હોય છે અને NOC ફરજિયાત હોવાથી લાયસન્સ મેળવ્યા બાદ જ બાંધકામ થઈ શકાય છે. તેવી જ રીતે બિલ્ડિંગોમાં કાર્યરત લિફ્ટો માટે પણ નગરપાલિકાએ NOC આપવી જોઈએ અને લિફ્ટ ઇન્સ્ટોલેશન માટે પણ NOCની પ્રક્રિયા ફરજિયાત હોવી જોઈએ. NOC વગર બિલ્ડિંગોમાં આડેધડ લિફ્ટનું ઇન્સ્ટોલેશન થતું હોય છે, જેના કારણે ઘણીવાર લિફ્ટમાં ખરાબી આવવાના કારણે મોત જેવી ગંભીર ઘટના પણ બનતી હોય છે. દમણ નગરપાલિકા વિસ્તારમાં ભૂતકાળમાં જોવામાં આવ્યું છે કે ઘણી બિલ્ડિંગોમાં લિફ્ટના કારણે દુર્ઘટના ઘટી છે અને વ્યક્તિઓના મોત પણ થયા છે. તેથી બિલ્ડિંગોમાં લાગતી લિફ્ટનું ઇન્સ્ટોલેશન બરાબર છે, લિફ્ટ લગાડી આપતી કંપનીનું રજિસ્ટ્રેશન અને નગરપાલિકા દ્વારા જો બિલ્ડિંગની બાંધકામની સાથે લિફ્ટની પણ NOC અને તેની પરવાનગી આપે તો લિફ્ટ દ્વારા થતા અકસ્માતો અને દુર્ઘટનાઓથી બચી શકાય છે, જેનાથી લોકોના જીવને જોખમ રહે નહીં તેવી કોઈ વ્યવસ્થા હાલમાં પ્રશાસન દ્વારા કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે. દમણ નગરપાલિકા વિસ્તારમાં હાલમાં કાર્યરત 250થી વધુ લિફ્ટ ગેરકાયદેસર રીતે ચાલી રહી છે. જોકે લિફ્ટના ઇન્સ્ટોલેશન માટે NOC લેવી ફરજિયાત ન હોવાથી આ લિફ્ટ ગેરકાયદેસર નથી, પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં બાંધકામના સમયે જ લિફ્ટ ઇન્સ્ટોલેશન માટેની NOC અને પરવાનગી લેવી અતિ આવશ્યક અને ફરજિયાત ગણાય છે. તે જ સ્તર પર દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં પણ લિફ્ટ ઇન્સ્ટોલેશન માટેની NOC લેવી ફરજિયાત હોવી જોઈએ. દમણ પ્રશાસન કે પાલિકા પાસે એવી કોઈ વ્યવસ્થા નથી કે લિફ્ટ ઇન્સ્ટોલેશન માટેની પણ NOC લેવી અતિ આવશ્યક અને ફરજિયાત છે. અહીં તો વગર પરમિશને લિફ્ટ બેસાડી દેવામાં આવે છે. સંઘ પ્રદેશમાં લિફ્ટના ઇન્સ્ટોલેશન માટે પરવાનગી લેવી ફરજિયાત ન હોવાથી રામ ભરોસે ચાલતી લિફ્ટી લોકોના જીવ જોખમમાં મુકાયા છે. ગુજરાત કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં હાઈરાઇઝ બિલ્ડિંગના બાંધકામની પરમિશન સાથે જ લિફ્ટ માટે પણ પરમિશન લેવી પડે છે. આ વ્યવસ્થા સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં નથી, પરંતુ લિફ્ટ માટે કોઈ NOC લેવાની જરૂર નથી, જેના કારણે ગમે તે લિફ્ટ બેસાડી દઈને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ જ કારણે આજની તારીખમાં દમણ નગરપાલિકાના ક્ષેત્રમાં 250થી વધુ કાર્યરત લિફ્ટની કોઈ પરમિશન લેવામાં આવી નથી. આ ગેરકાયદેસર રીતે ચાલતી લિફ્ટમાં જ્યારે કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારે તેની જવાબદારી લેવાવાળું કોઈ નથી. આ અંગે દમણ પ્રશાસને ધ્યાન આપવાની જરૂર છે અને એવી કોઈ વ્યવસ્થા અથવા તો કાયદો બનાવવાની જરૂર છે જેમાં નગરપાલિકા હોય કે પછી પંચાયત વિસ્તાર હોય જે તે બિલ્ડિંગના બાંધકામના સમયે જ લિફ્ટની NOC લેવી પણ ફરજિયાત હોવી જોઈએ. એવી વ્યવસ્થા દમણ પ્રશાસન ઊભી કરવાની હાલમાં તાતી જરૂરિયાત છે. ખુશખબર હવે દમણના લોકોએ વાપી જવાની જરૂર પડશે નહીં. હવે આપણા દમણમાં જ આવી ગયું છે પ્લમ્બિંગ એન્ડ સેનિટરી બ્રાન્ડેડ શોરૂમ. દમણિયા પ્લમ્બિંગ એન્ડ સેનિટરી વેરમાં બધી જાતની બ્રાન્ડેડ પ્રોડક્ટ મળશે. જેગુઆર, પ્લમ્બર, ગોલ્ડ લાઈન અને નોન બ્રાન્ડેડ આઇટમ્સ પણ મળશે. જેગુઆરમાં 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જે દમણમાં કોઈ નથી આપતું. તેથી દમણની પ્રજા ડિસ્કાઉન્ટ મેળવવા માટે
વાપી સુધી લંબાવવું પડશે નહીં, હવે તેનો અંત આવ્યો। અને દમણમાં જ વાપીના ભાવે તમામ પ્લમ્બિંગ અને સેનિટરી આઇટમ્સ મળશે। પ્લમ્બર અને ગોલ્ડ લાઇનમાં 20-40% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। અમારે ત્યાં રીઝનેબલ ભાવમાં કામ કરી આપશે એવા પ્લમ્બરની સુવિધા પણ આપવામાં આવે છે। દમણિયા પ્લમ્બિંગ એન્ડ સેનિટરી વેર, નેક્સ્ટ ટુ HDFC બેંક, નિયર મિની બસ સ્ટેન્ડ, 3 બત્તી, નાની દમણ। દમણ, સેલવાસ અને આજુબાજુના વિસ્તારની સમસ્યાઓ જનમંચને જણાવી શકો છો। અમારી મેલ આઈડી jnmanch11@gmail.com, ફેસબુક અને યુટ્યુબ પર જનમંચ દમણ ટાઈપ કરી જનસમસ્યાઓ જણાવી શકો છો, અથવા નીરવ ભટ્ટને મોબાઈલ નંબર 9228105414 પર પણ સંપર્ક સાધી શકો છો। Thank you.